વડોદરા વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના દબાણો અને ગેરકાયદે બાંધકામોને કારણે શહેરમાં વારંવાર પૂરની સ્થિતિ સર્જાય છે ત્યારે હવે ભાવનગરમાં પણ વડોદરાવાડી થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભાવનગરના બોર તળાવના વોટર બોડી વિસ્તારમાં ચોરાશી એકરમાં ત્રણસોથી વધુ દબાણો થયા છે જે પૈકી પંદરથી વધુ દબાણો તો ભયજનક છે બે હજાર આઠમાં મનપાએ અમુક દબાણ તોડી પાડ્યા હતા જે બાદ બે હજાર બારમાં સેટેલાઇટ તસવીર લે માર્કિંગ કરાયું હતું અને આ માર્કિંગના આધારે મનપાય બાઉન્ડ્રી પણ નક્કી કરી હતી તેમ છતાં બોર તળાવની ફરતે કાળિયાબીટથી સીતસર સુધી તમામ કિનારે મોટા પાયે દબાણો થયા છે કેટલાક સ્થળે બિલ્ડિંગ ઊભી થઈ ગઈ છે તો કેટલાક લોકોએ ફેન્સિંગ અને કમ્પાઉન્ડ વોલ બનાવી નાખી છે જેના કારણે હાલ જે વડોદરાના થયા છે તેવા જ હાલ ભાવનગરના થવાની ભીતિ છે ખુદ મનપાના અધિકારીઓ સ્વીકારી રહ્યા છે કે બોર તળાવ ફરતે અંદાજે ત્રણસો થી વધુ દબાણ છે પરંતુ મનપાએ જે તે વ્યક્તિ અને સંસ્થાને ફક્ત નોટિસ આપી સંતોષ માની લીધો છે આ મુદ્દે સવાલ પૂછતા મેયર ફરી દબાણ હટાવવા આશ્વાસન આપી રહ્યા છે ચોમાસા પહેલા આગોતરા આયોજનમાં આપણે લગભગ લગભગ બધા જ દબાણવાળાઓને નોટિસ આપી છે અને કાર્યવાહી પણ કરી છે અને જેણે કાર્યવાહીમાં પોતાની રીતે હજી લીધું નથી અથવા તોડ્યું નથી અને પાણીને અવરોધ થાય તેવી હોય તો તેમની માટે કાર્યવાહી ફરીવાર વ્યવસ્થિત રીતે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે અવરોધ હટાવવામાં આવશે અને અવરોધ પણ હટાવવામાં આવશે વડોદરાની હાલત જોયા બાદ ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થિતિની ગંભીરતા સમજવાને બદલે ગોળગોળ જવાબ આપી રહ્યા છે ચોરાશી એકર જમીન પર દબાણો થયા હોય ત્યારે આ સંજોગોમાં દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ દાખલ કરવી જોઈએ આ મુદ્દે કોંગ્રેસે દબાણ કરનારા અને ભાજપના આગેવાનો વચ્ચે સાંઠગાંઠનો આરોપ લગાવી તાત્કાલિક દબાણો દૂર કરવાની માંગણી કરી हूँ छाँ पंदर वर्ष बोतलाओं में दबाण એ સામાન્ય સભામાં પ્રશ્નોતરીમાં અધિકારી એમ કીધું કે ભાઈ નાના દબાણ છે આજની તારીખે હટાવ્યા નથી સુકામ હટાવતા નથી આજની તારીખે મને ખબર નથી અવારનવાર ધરણા કર્યા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ ટપાલ લખી છે માન્ય પ્રભારી મંત્રી જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણા હતા બે હજાર વીસમાં આ બંને ટપાલ મારી પાસે છે અવારનવાર રજૂઆત કરવા છતાં પોતળાઓનું એક પણ દબાણ નથી હટાવી હટાવી શકતા મોટા માથા આમાં સંડોવાયેલા હશે અને ભારતીય જનતા પાર્ટીના હાથ આ મેયર ચેરમેન ના હાથ દાજી જતા હશે એટલા માટે ડિમોલેશન નહીં કરતા હોય તળાવના દબાણો દૂર ન થાય તો પાણીના વહેણને જવાનો રસ્તો મળશે નહીં પરિણામે બોર તળાવનું પાણી અડધાથી વધુ ભાવનગરને જળબંબાકાર કરી મૂકે અગાઉ પણ બોર તળાવ છલકાય છે ત્યારે આસપાસની સોસાયટી જળબંબાકાર બની ચૂકી છે ત્યારે તંત્ર કાગળ પરની કામગીરીને બદલે નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે માં ભારે વરસાદને લઈને જળબંબાકાર થતા આ સ્થિતિ જોઈને ભાવનગરના લોકો પણ ચિંતામાં મુકાયા છે અત્યારે હું ઊભા છીએ ભાવનગરના બોર તળાવ ખાતે આ બોર તળાવના ચોર્યાસી એકર જેટલો બહુ લાંબો વિસ્તાર જે છે બાજુનો તેની અંદર ત્રણસો થી વધારે દબાણો કરવામાં આવ્યા છે જેની અંદર પંદર તો એવા મોટા દબાણો છે કે જે અમુક સંસ્થાઓ છે એનજીઓ છે કે જેને લઈને જે બોર તળાવનું પાણી છે તે અવરોધાય છે અને જ્યારે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે આ બોરતળાવના વિસ્તારો છે જે સોસાયટીઓ છે તેમાં પણ અગાઉ પાણી ભરાવાની ઘટનાઓ અનેકવાર સામે આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા અમુકવાર જે આ દબાણ હટાવવાની કામગીરી તો કરવામાં આવે છે પરંતુ જે મોટા દબાણો છે અને જે અમુક લોકો પહોંચવાળા માણસો છે તેમના દબાણો હટાવવામાં નથી આવતા અને પાણી જ્યાં અવરોધાય ત્યાં મોટા બિલ્ડિંગો ચણી લેવાને લઈને પાણીમાં અવરોધય ને લઈને અનેક સોસાયટીઓ જે આ જોઈ રહ્યા છો આપ તેની અંદર પાણી ઘૂસી જવાના અનેક બનાવો બન્યા છે ત્યારે જો ભારે વરસાદ થાય અને જો આજે બોરતળા ઊભા છે તે ઓવરફ્લો થાય તો ચોક્કસપણે જે રીતે વિશ્વામિત્રને જે નદીના પાણીને લઈને વડોદરામાં જે સ્થિતિ સર્જાણી તે ભાવનગરના આ વિસ્તારની અંદર સ્થિતિ સર્જાવાની પૂરી શક્યતાઓ છે જેને લઈને મહાનગરપાલિકા ચોક્કસપણે અમે અનેક લોકો જે દબાણ કરતા હોય છે તેમને નોટિસો તો આપે છે બે હજાર બારથી સતત નોટિસો આપતા આવ્યા છે પરંતુ દબાણ હટાવતા નથી જો દબાણ હટાવવામાં નહીં આવે અને ભારે વરસાદ જ્યારે પણ થશે ત્યારે મોટી મુશ્કેલી સર્જાવાની પૂરી શક્યતાઓ રહેલી છે કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી ટીવી 9 ભાવનગર